नमस्कार विद्यार्थी मित्रों अब हम YouTube ની અંદર હું ડોક્ટર ઉમેશ મેર આપ સર્વેનો કંજાણિયા વેલકમ જાલાબ વેલકમ પરમાર પીયુષ વેલકમ વિવેક જય દ્વારકાધીશ તો જય ભવાની જય દ્વારકાધીશ જય ઠાકર સલામ વાલેકુમ મહાદેવ જય ભીમ અનુચ્છેદ પંદર આપણે ધર્મ જાતિ વંશ લિંગ જન્મસ્થાન આધારે ભેદભાવ રાખીશું નહીં ઝડપથી બધા લાય આવી જાવ વિદ્યાર્થી મિત્રો અવાજ ઓછો આવતો હોય છે એવું બની શકે ચાલો તો અનુચ્છેદ પંદર ધર્મ જાતિ વંશ લિંગ જન્મ આધારે આપણે ભેદભાવ રાખીશું નહીં રિદ્ધિબેન વેલકમ અમિતભાઈ વેલકમ સાંકેત ગૌતમભાઈ માહી પટેલ ધર્મેશભાઈ ગોહિલ જયરાજસિંહ ડાયાભાઈ કિરણ ઠાકોર સુષ્માપાલ અમિતભાઈ રવિભાઈ ઓકે ચાલો ઝડપથી બધા લાઈવ આવી જાવ વિદ્યાર્થી મિત્રો લિંકને શેર કરી દો જય હિન્દ જાગુ રાવલ જય હિન્દ સુષ્મા પાલ તમારા લેક્ચર ઘણા બધા જોયા પણ લાઈવ લાઈવ આવ્યા છે ઓકે ફર્સ્ટ ટાઈમ લાઈવ તમે આવ્યા છો ઓકે ચાલો મેયર સર આવે એટલે કાંઈ નો પ્રોબ્લેમ આવે ઓકે થેન્ક યુ થેન્ક યુ ચાલો ઝડપથી વિદ્યાર્થી મિત્રો આવી જાઓ આપણે આજનો સરસ મજાનો ટોપિક લેવાના છીએ સ્પર્ધાત્મકમાં ક્યાંક ને ક્યાંક તમને એકાદો માર્ક આપી દેશે તો લિંકને શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો અને લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર છે હા ઘણા સમય પછી આપણે લાઈવ આવ્યા છીએ ભેગા થયા છીએ રાકેશભાઈ બસ મજામાં આ બધા મિત્રોને જોઈને ખૂબ આનંદ થયો ઘણા સમય પછી આપની સાથે લાઈવ આવવાનો મોકો મળ્યો છે તો ઘણો આનંદ થયો છે મને પણ તો પરીક્ષાઓ બધી આવી રહી છે ભણકારા વાગી રહ્યા છે પરીક્ષાઓના તો શક્ય હોય એટલા બધા આવી જાઓ લાઈવ ઓકે છે છે એટલે થેન્ક યુ ઓકે ઓકે ચાલો ભૂગોળ કિંગ વિવેકભાઈ થેન્ક યુ કિંગ તો નહી પણ હવે પ્રયત્ન કરીએ ચાલો તો આપણે ભૂગોલ એક ટોપિક ભણવા જઈ રહ્યા છીએ બરાબર છે તમે બધા જ વાક્ય ભાઈ શો ટોપિકનું આપણે જે મૂકી દીધું છે બરાબર છે મસ્ત સ્ટડી કરાવો છો ઓફલાઈન ક્લાસ ક્યાં છે ભાવનગરમાં છે વિદ્યાર્થી મિત્રો આપણે ઓફલાઈન ક્લાસ યસ આનંદભાઈ હમણાંથી નહોતું હોવાનું બસ તમે શક્ય એટલા મિત્રોને શેર કરી દો તો અમારો પણ ઉત્સાહ બન્યો રહે બરાબર છે અમને પણ લાવ આવવાનો મૂળ ચીડા કરે તમે થોડા ઘણા તમારા મિત્રોને શેર કરો આ લિંકને તમારા સ્ટેટસ પર મૂકી દો તો જેથી કરીને વધુને વધુ લોકો લાભ લઈ શકે તમારા બીજા ગ્રુપ હોય એમાં લિંક શેર કરી આપો બરાબર છે હરેશભાઈ પોલિટી પણ સારું ભણાવો છો થેન્ક યુ હરેશભાઈ દસ કાદમના વિડીયો પણ તમે લોકોએ જોયા જ છે આપણે ગુજરાત ભૂગોલ ભારત ભૂગોળ અને બંધારણના વિડીયો મૂકેલા છે ચાલો આજનો ટૉપિક હવે આપણે ટૉપિક તરફ જઈએ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે લાઈવ હવે ટૉપિક તરફ જઈએ આજે આજનો જે ટૉપિક છે એ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર બરાબર છે થોડો અનટચ ટૉપિક હોય છે સ્પર્ધાત્મકમાં અહીંયા ઓછું ફોકસ કરવામાં આવે છે હાર્ડલી આમાં અમુક એવા જ પોઈન્ટ એવા છે કે જે પરીક્ષાલક્ષી છે પણ પરીક્ષાલક્ષી સો ટકા છે કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે કે પછી ફોરેસ્ટ છે બરાબર છે કોઈપણ પ્રકારની પરીક્ષા દેવા જવી હોય તો જે આરક્ષિત ક્ષેત્ર છે એ અગત્યનો મુદ્દો બની જાય છે અને એના પ્રશ્ન પણ આવતા હોય છે જે આરક્ષિત ક્ષેત્રના તો એનું આપણે થોડું ધ્યાન આપીએ જીસીઆરટી આપણે જે કહીએ છીએ કે જીસીઆરટી એનસીઆરટી આપણે તૈયાર કરીએ તો એમાં પણ જે આરક્ષિત ક્ષેત્ર આપેલું જ છે બરાબર છે તો સ્ટાર્ટ કરીએ આપણે જેવ આરક્ષિત ક્ષેત્ર બરાબર છે પાર્થરાજસિંહ ચુડાસમા થેન્ક યુ હાલી ગી સર થેન્ક યુ પાર્થરાજસિંહ જય શ્રી રામ ઘણા બધા મિત્રો દૂર દૂરથી છે અને લાઈવ થયા છે અલગ આખા ગુજરાતમાંથી બરાબર છે થેન્ક યુ નિલેશભાઈ ચાલો લાઈવ વધી રહ્યા છે મતલબ આપ લોકો શેર કરી રહ્યા છે એ સાબિત થઈ રહ્યું છે આ બધા વિદ્યાર્થી મિત્રો શેર કરી રહ્યા છે તો જેવ આરક્ષિત ક્ષેત્ર છે સાથે સાથે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણના તફાવતની વાત કરીશું પેલા તફાવત જોઈશું અને પછી આપણે આરક્ષિત ક્ષેત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું તો જૈવ આરક્ષિત ક્ષેત્ર જે બનાવવામાં આવે છે ને આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે બનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય આધારે બનાવવામાં આવે છે છે ઓકે ઓકે ચાલો હવે આપણે સ્ટડીમાં ધ્યાન આપીશું આખો લેકચર હું વ્યવસ્થિત ભણાવીશ તમને અગત્યના મુદ્દા કહીશ અને પછી લાસ્ટમાં આપણે પાછા તમારા સાથે ચર્ચા પણ કરીશું તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ આપણે જે આરક્ષિત ક્ષેત્ર હમણાં પણ આપણે વાત કરી કે જે આરક્ષિત ક્ષેત્ર જે છે એ આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે નક્કી કરવામાં આવે છે જે આરક્ષિત ક્ષેત્રમાં શું હોય છે આરક્ષણ કોને હોય મતલબ કે કોને પ્રોટેક્શન આપવામાં આવે છે તો અહીંયા પ્રાણીઓ આવી જાય પક્ષીઓ આવી જાય વનસ્પતિ આવી જાય બરાબર છે તમામ જીવસૃષ્ટિનો શબ્દ હું એ વાપરી શકું તમામ જીવસૃષ્ટિ કે જેમાં જીવ છે બધા આવી જાય વનસ્પતિ આવી જાય તો પ્રાણીઓ વનસ્પતિ પશુ પક્ષી બધાને આરક્ષણ છે બધાને અહીંયા પ્રોટેક્શન આપવામાં આવે છે ખાલી આ બધા જીવ જંતુઓ કે જીવસૃષ્ટિ જે છે એમાં આ જીવજંતુ તેવું નહીં સાથે સાથે માનવીઓની માનવીઓની જીવનશૈલી જીવનશૈલીને પણ અહીંયા આરક્ષણ છે કે આ વિસ્તારમાં જે લોકોની સંસ્કૃતિ છે જે એરિયા જે આરક્ષિત ક્ષેત્ર તરીકે આરક્ષિત વિસ્તાર કરવામાં આવ્યો તો એમાં જે માનવીય ગતિવિધિઓ માનવીય સંસ્કૃતિ જે છે એની જે જીવનશૈલી છે એને પણ આરક્ષણ છે એને પણ અહીંયા પ્રોટેક્શન આપવામાં આવ્યું છે આ છે જે આરક્ષિત ક્ષેત્ર હવે અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું હોય તો કે અભ્યારણ જે છે અભયારણ એ રાજ્ય સરકાર બનાવે કોણ બનાવે રાજ્ય સરકાર કાયદા દ્વારા અભ્યારણની રચના કરી શકે રાજ્ય સરકાર કરી શકે અભયારણની રચના અભ્યારણ જે છે કોઈ એક જ પ્રાણી કે પક્ષી માટે હોય છે તમામ જીવસૃષ્ટિ શબ્દ નથી કોઈ એક જ પ્રાણી કે પક્ષી માટે હોય છે બરાબર છે પછી અભયારણ્ય છે એમાં માનવીઓને અવર જવર કરવી હોય તો કોઈની પરમિશન ન લેવી પડે તમે જોજો તમે અભ્યારણમાં આ ઘણી તમે અભ્યારણમાં ઘૂસી ગયા હોય તમને ખબર ન હોય અભ્યારણમાં છો આ તો તમે બોર્ડ વાંચો કે તમે સિંહના પ્રભાવ હેઠળ છો સિંહ ક્યાં હોય નહીં એનો પ્રભાવ હોય પછી ખબર પડે અભયારણમાં આવી ગયા એમ મતલબ માનીઓને અવર જવર માટે કોઈ પરમિશન ન લેવી પડે પણ તમારે જો પશુ ચરણ કરાવવું હોય તો તમારે અહીંયા પરમિશન લેવી પડે પશુ ચરણ માટે તમારે સરકારની પરમિશન લેવી પડે તો આ અભયારણ્ય છે બરાબર છે તો અભ્યારણ તો હોય જ છે હવે રાષ્ટ્રીય ઉદ્યાન શું છે જો રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું જોઈએ આપણે રાષ્ટ્રીય ઉદ્યાન તો રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કેન્દ્ર સરકાર સાથે સહયોગ કરીને રાજ્ય સરકાર બનાવી શકે અહીંયા કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે પછી સરકાર બનાવી શકે ડાયરેક્ટ રાજ્ય સરકાર કાયદા દ્વારા બનાવી શકતા નથી આ રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ એક જ પ્રાણી માટે હોય એવું જરૂરી નથી રાષ્ટ્રીય ઉદ્યાન એક કરતા વધારે પ્રાણીઓ કે પક્ષીઓ માટે હોય શકે પણ અભયારણ્ય કરતા રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સંરક્ષિત છે એટલે કે વધારે પ્રોટેક્ટિવ એરિયા છે રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન પ્રોટેક્ટિવ એટલા માટે છે વધારે પડતો મતલબ એટલા માટે વધારે પ્રોટેક્ટિવ છે કે એની ફરતે તમે જો બોર્ડર બનાવ્યું હોય તમે રાષ્ટ્રીય ઉદ્યાનમાં લટાર ન મારી શકો અભિયાનમાં તમે એમ કીધું ને કે આપણે અચાનક પોગી ગયા અભિયાનમાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં એ તેમ ના પોગી શકાય રાષ્ટ્રીય ઉદ્યાનમાં તો તમારે અવર જવર ને તો પરમિશન લેવી પડે માનવીઓને અવર જવર કરવા માટે પરમિશન લેવી પડે અને પશુ ચરણ કરાવવું હોય તો પશુ ચરણ તો હાવ ના થાય પરમિશન લઈને ના થાય બરાબર છે આ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે આરક્ષી ક્ષેત્ર અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત જોયો બરોબર છે રાષ્ટ્રીય ઉદ્યાન કેન્દ્ર સરકારની મંજૂરી પછી રાજ્ય સરકાર કરી અભ્યારણ છે એ રાજ્ય સરકાર કરી ડાયરેક્ટ અને જે આરક્ષિત ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે બનશે જે આરક્ષિત ક્ષેત્રમાં બધાને પ્રોટેક્શન છે તમામ જીવ પ્રાણીઓ વનસ્પતિ અને સાથે સાથે માનવીઓની જીવનશૈલીને પણ અહીંયા આરક્ષણ જોવા મળશે હવે વાત કરીએ જેવ ક્ષેત્રમાં આગળ જઈએ ત્રણે તફાવત સમજી ગયા હો તો હવે આપણે જોઈએ જે આરક્ષિત ક્ષેત્ર બરાબર છે ગુજરાતમાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાન છે ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર એક જ છે બરાબર છે આગળ જોઈએ આપણે હવે આજે જે આરક્ષિત ક્ષેત્ર જે છે બરાબર છે હાલમાં કુલ અઢાર આપણી પાસે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે અઢાર એમાંથી જે બાર જે આરક્ષિત ક્ષેત્ર છે ને એને જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે છે જેવ મંડળ આરક્ષિત ક્ષેત્ર મતલબ કે યુનેસ્કોએ જેને સૂચિબદ્ધ કર્યું હોય યુનેસ્કો દ્વારા એને જાહેર કરવામાં આવ્યું હોય એવા જેવ આરક્ષિત ક્ષેત્રો કયા છે કે જે યુનેસ્કોની યાદીમાં સૂચિબદ્ધ થયા હોય એવા બાર છે ભારતના ટોટલ અઢાર છે એમાંથી બાર જે છે એ સૂચિબદ્ધ થયા છે યુનેસ્કોએ કયા પ્રોગ્રામ દ્વારા એને સૂચિબદ્ધ કર્યા છે તો એ પ્રોગ્રામનું નામ છે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ એમ એ બી એમ મેન એન્ડ બાયોસ્પિયર પ્રોગ્રામ એમ એ પણ લખાય છે મેન એન્ડ બાયોસ્પિયર પ્રોગ્રામ બરાબર છે તો યુનેસ્કો દ્વારા આ પ્રોગ્રામ જે છે ઓગણીસો ને થી શરૂ કરવામાં આવ્યો ઓગણીસો એકોતેરથી ચાલુ થયો છે આ પ્રોગ્રામ આ પ્રોગ્રામ અંતર્ગત જે જે વારક્ષી ક્ષેત્ર છે એને સૂચિબદ્ધ કરવામાં આવે છે આપણે કીધું ને આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે જે વારક્ષી ક્ષેત્ર નક્કી કરવામાં આવે છે તો આપણી પાસે અઢાર છે યુનેસ્કોએ બારને સૂચિબદ્ધ કર્યા છે

સોરી ગ્રેટ નિકોબાર જે વારક્ષિક ક્ષેત્ર જે છે એ સૌથી દક્ષિણમાં આવેલું જે વારક્ષિક ક્ષેત્ર છે તમે જુઓ આંદમાન નિકોબારમાં મેં તમને ભણાવ્યું છે કે નિકોબારના બે ભાગ છે કાર નિકોબાર અને ગ્રેટ નિકોબાર એમાં ગ્રેટ નિકોબારની અંદર જ આપણું ઇન્દિરા પોઈન્ટ આવ્યું છે કે સૌથી દક્ષિણોત્તમ બિંદુ છે ભારત દેશનું એ ગ્રેટ નિકોબાર જે જે વારક્ષિક ક્ષેત્ર છે એ ભારતનું સૌથી દક્ષિણોત્તમ જે વારક્ષિક ક્ષેત્ર છે કેમ કે એ તે સૌથી દક્ષિણમાં છે એની પછી ભારતનો કોઈ ભાગ આવતો નથી બરાબર છે ચાલો પછી દીબરૂ શેખાવ દીબરૂ શેખાવ અસમમાં આવ્યું ને દીબરૂ શેખાવ નેશનલ પાર્ક પણ છે દીબરૂ શેખાવ બોલવામાં આનંદ લેવાનો મજા આવે મજા આવે બરાબર તો દીબરૂ શેખાવ જેવા રક્ષિત ક્ષેત્ર જે છે ઓગણીસો ને સત્તાવનમાં બનાવેલું એ આપણું વિસ્તારમાં સૌથી નાનું જેવા રક્ષિત ક્ષેત્ર છે સાતસો પાસઠ વર્ગ કિમી એનો તમને વિસ્તાર જોવા મળશે તો સૌથી નાનું જે છે એ દિબ્રુ શેખાવ છે સૌથી પહેલું જે છે એ નીલગિરી છે અને વિસ્તારમાં સૌથી મોટું જે છે એ કચ્છનું રણ કચ્છનું રણ જે વારક્ષી ક્ષેત્ર છે એ વિસ્તારમાં સૌથી મોટું જે વારક્ષી ક્ષેત્ર છે બરાબર છે બાર હજાર ચારસો ચોપન વર્ગ કિમીનો વિસ્તાર છે તો સૌથી પહેલું નીલગિરી સૌથી મોટું કચ્છનું રણ સૌથી નાનું દિબ્રુ શેખાવ દિબ્રુ શેખાઓ સૌથી નાનું અને ગ્રેટ નિકોબાર સૌથી દક્ષિણોત્તમ આમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્ન આવે ને આ પરફેક્ટ ગોખી મારજો આ પરફેક્ટ યાદ રાખી નાખજો અહીંથી પ્રશ્ન સો ટકા બને પછી ઊંચાઈ ઉપર આવેલું જે હિમાચલનું છે બરોબર છે ઠંડુ જે આપણે કહીએ છીએ ઠંડુ જેવા રક્ષિત ક્ષેત્ર એ તો છે જ ચાલો તો હવે વન બાય વન લઈએ આપણે તો પહેલું જે વારક્ષી ક્ષેત્ર જોઈએ છે નીલગીરી જે વારક્ષી ક્ષેત્ર તો આ જે નીલગીરી જે વારક્ષી ક્ષેત્ર છે એ નીલગિરિની ટેકરી તમને તમિલનાડુ કર્ણાટક અને કેરળ અહીંયા જોવા મળશે નીલગીરીની ટેકરીઓ આ નીલગીરીની ટેકરીઓ એટલે જ તે નીલગીરી જે વારક્ષી ક્ષેત્ર જે કયા રાજ્યમાં છે તમિલનાડુ કર્ણાટક અને કેરળ બરાબર છે આ આપણું ભારત દેશનું સૌથી પહેલું બનેલું જે વારક્ષી ક્ષેત્ર છે તો આ ત્રણ રાજ્યમાં છે કયા વર્ષમાં ઓગણીસો ને છ્યાસી માં ઓગણીસો છ્યાસીમાં ભારત દેશનું પહેલું જેવા રક્ષિત ક્ષેત્ર છે બરાબર છે અને વર્ષ બે હજારમાં યુનેસ્કોએ એને સૂચિબદ્ધ પણ કરેલું છે બરાબર મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ અંતર્ગત એમ એ એને સૂચિબદ્ધ પણ કરેલું છે તો એ અહીંયા છે આની અંદર તમને ઘણા બધા બીજા રાષ્ટ્રીય ઉદ્યાન પણ જોવા મળશે જેમ કે કેરળમાં આવ્યું સાયલન્ટ વેલી કર્ણાટકમાં આવ્યું બાંદીપુર અન્નામલાઈ બરાબર છે આ બધું એરિયા જે છે ને આ નીલગીરીની અંતર્ગત જ છે તો પહેલું નીલગીરી ઓગણીસ સો છ્યાસી ત્રણ રાજ્યોની અંદર પછી જોઈએ સુંદરવન જેવ આરક્ષક ક્ષેત્ર ઓગણીસો માં બનાવવામાં આવેલું સુંદરવન સુંદરવન ડેલ્ટા તમને યાદ હોય તો અહીંથી ગંગા નદી આવે છે આમ બરાબર છે અહીંથી બ્રહ્મપુત્રા નદી આવે છે તો ગંગા અને બ્રહ્મપુત્રા નદીએ જે આ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં જે આખો સુંદરવન ડેલ્ટા બન્યો છે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે એ સુંદરવન આપણો નેશનલ પાર્ક પણ છે પશ્ચિમ બંગાળમાં એ સુંદરવન જે છે એ જેવ આરક્ષક ક્ષેત્ર પણ છે સુંદરવન પશ્ચિમ બંગાળમાં ક્યાં એવું છે પશ્ચિમ બંગાળમાં મોટો વિસ્તાર એનો બાંગ્લાદેશમાં છે ભારતમાં કયા રાજ્યમાં પશ્ચિમ બંગાળમાં તો સુંદરવન જે વારક્ષી ક્ષેત્ર પણ છે અને સુંદરવન નેશનલ પાર્ક પણ છે બે હજાર એકમાં યુનેસ્કોએ શું કર્યું છે એને વર્લ્ડ હેરિટેજ સોરી યુનેસ્કોએ એને બાયોસ્પિયર મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ અંતર્ગત સૂચિબદ્ધ કર્યું છે બરાબર છે ચાલો અહીંયા પ્રખ્યાત છે રોયલ બેંગોલ ટાઈગર પૂછાયું હતું હમણાં રોયલ બેંગોલ ટાઈગર જે છે એ અહીંયા પ્રખ્યાત છે સુંદરવનની અંદર બરાબર છે ત્યારબાદ આવે છે આ મન્નારની ખાડી તમને યાદ હોય તો મન્નારનો અખાત મન્નારનો અખાત મેં તમને ભણાવેલો છે તમિલનાડુમાં છે અહીંયા મન્નારનો અખાત અહીંયા પાલકની સમુદ્ર ધુની છે અહીંયા અને અહીંયા મન્નારનો અખાત છે તમિલનાડુમાં તો આજે મન્નારનો અખાત છે ને આ જે ખાડી આપણે કહીએ છીએ એ પણ એક જૈ ક્ષેત્ર છે નેશનલ પાર્ક પણ છે જૈ ક્ષેત્ર પણ છે ક્યારે બનાવવામાં આવ્યું ઓગણીસો ને નેવ્યાસીમાં તે રાજ્ય પૂછે તો તમિલનાડુ રાજ્ય પૂછે તો તમિલનાડુ બે હાજર એકમાં તે યુનેસ્કો એને સૂચિબદ્ધ કરેલું છે બરાબર છે સમુદ્રી ગાય માટે પ્રખ્યાત છે શેના માટે આવડિયા સમુદ્રી ગાય માટે પ્રખ્યાત છે આવી કઈ દેખાય છે બરાબર છે આવડવા સમુદ્રી ગાય માટે પ્રખ્યાત છે બરાબર છે ચાલો ત્યાર પછી નંદા દેવી જે વારક્ષી ક્ષેત્ર ઓગણીસો અઠ્યાસી માં બનાવવામાં આવ્યું આ નંદા દેવી જે છે બરાબર એ ક્યાં આવ્યું તો મેં તમને નંદાદેવી શિખર કરાવેલું છે ઉત્તરાખંડ ની અંદર દેવી નંદાદેવી નેશનલ પાર્ક પણ છે નંદાદેવી જેવારક્ષી ક્ષેત્ર પણ છે બરાબર ઓગણીસો અઠ્યાસીમાં બનાવવામાં આવેલું તો આ નંદાદેવી આવ્યું છે ઉત્તરાખંડમાં ક્યાં આવ્યું છે ઉત્તરાખંડ રાજ્યની અંદર કે જ્યાં જીમ કર્વેટ આપણો પહેલો નેશનલ પાર્ક બનાવવામાં આવ્યો છે તો ઉત્તરાખંડમાં નંદાદેવી છે બરાબર બે હજાર ચારમાં યુનેસ્કો એને સૂચિબદ્ધ કર્યું છે અને હિમ દીપડા માટે પ્રખ્યાત છે શેના માટે હિમ દીપડા માટે આ પ્રખ્યાત છે તો એક એક પ્રાણી પણ આપણે યાદ રાખતા જઈએ બરાબર છે સમુદ્રી ગાય ક્યાં છે રોયલ બેંગોલ ટાઈગર ક્યાં છે હિમ દીપડા ક્યાં છે તો આ આપણને સાથે સાથે આપણે યાદ રાખતા જવું ડુગોંગ જે આપણે કહેતા હોય છે યસ ચાલો તો આ જે છે આપણા જે વારક્ષી ક્ષેત્ર હતા હવે અહીંયા કે જાહેરાત આવે છે પાયો હાર્દિક સરની એક જબરજસ્ત મહેનત કરવામાં આવેલી આ પાયો જીસીઆરટી પાયો જે કહીએ છીએ નવો અધ્યતન પાયો આવી ગયો છે માર્કેટમાં અવેલેબલ છે તો વિદ્યાર્થીઓ શક્ય એટલો લાભ લ્યો આની અંદર બંધારણ ઇતિહાસ વારસો તમામ વસ્તુ આવરી લેવામાં આવી છે છથી દસ ધોરણનું આખે આખું સામાજિક વિજ્ઞાન અહીંયા આવરી લેવામાં આવ્યું છે અને અભિયમ ઇનપુટ્સ પણ તમને આની અંદર જોવા મળશે ત્યાર પછી ગુજરાત ભૂગોળની બુક તો આપણી અવેલેબલ જ છે બરાબર છે તો તમે ગુજરાત ભૂગોળની બુક લા ઓર્ડર કરી શકો છો નવી આપણી પોલીસ કોન્સ્ટેબલ બેચ ચાલુ થઈ ગઈ છે પીએસઆઈ પ્રિલિમ બેચ અને કોન્સ્ટેબલ બેચ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે બરાબર છે કોન્સ્ટેબલ પીએસઆઈની તમને પીએસઆઈ પ્રિલિમ કરવામાં આવશે મેઇન્સની આપણે પીએસઆઈ પ્રિલિમ માટે બરાબર તો નવા આરઆર મુજબ જે કાંઈ અભ્યાસક્રમમાં ફેરફાર થશે એ ફેરફાર સાથેની બેચ છે માત્ર એક હજાર સોળ રૂપિયા છે એક વર્ષની વેલિડિટી છે કાંઈ પણ ક્વેરી હોય તો તોતેર ઓગણસાઠ એક્યાસી ચાલીસ ચાલીસ ઉપર ફોન કરીને આપ માહિતી લઈ શકો સમય છે નવથી એક અને સાંજે ચારથી સાત આ સમયગાળા દરમિયાન બરાબર છે આ જે બેચ છે અઢાર નવેમ્બર બે હજાર ત્રેવીસ પહેલાં એડમિશન લેનારને એક મહિના એક્સ્ટ્રા વેલિડિટી આપણે આપી દઈશું બરાબર છે આ બેચ તારીખ અઢાર નવેમ્બર બે હજાર ત્રેવીસથી લાઈવ લેક્ચર શરૂ થશે ક્યારથી તો કે અઢાર નવેમ્બર બે હજાર ત્રેવીસથી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થશે જેની અંદર આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈની પ્રિલિમનો તમામ કોર્સ કમ્પ્લીટ કરાવીશું જેની જેની પ્રાઇસ છે માત્ર એક હજાર સોળ રૂપિયા એક હજાર સોળમાં તમામ વિષયો તમારા આવી જશે બરોબર છે અને લાઈવ બેચ છે પાછી અઢાર નવેમ્બરથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ તો શક્ય હોય મિત્રો એડમિશન લઈ લો એક વર્ષની વેલિડિટી છે અને એક હજાર સોળમાં બધું આપવાનું છે તમામ વિષયો ઇતિહાસ વારસો ભૂગોળ બંધારણ રીજનિંગ તમામ વિષયો તમારે જે કઈ આવે છે બધા વિષયો આવી જશે આની અંદર પછી સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ બેચ ઓનલી ત્રીસ સ્ટુડન્ટ ત્રીસ વિદ્યાર્થીઓ બરાબર સુપર થર્ટી ત્રીસ આમાં પણ એડમિશન શરૂ છે બરાબર છે આમાં કોઈ ડેમો નથી બેચ અઢાર તારીખે જ ચાલુ થશે લાભ લાભપાર્સનથી આપણે મુહૂર્ત કરવાના છીએ ને ગ્રાઉન્ડની તૈયારી પણ આમાં કરાવવાના છીએ બરાબર છે આ ઓફલાઈન છે બરાબર છે ત્રીસ વિદ્યાર્થીઓ માટે બરાબર છે ઓફલાઈન છે આ અભય એકેડેમીમાં આપણે અહીંયા જે રામ મંત્ર મંદિર ભાવનગરમાં છે એકેડેમી ત્યાં કરવાના છે ત્રીસ જ વિદ્યાર્થી લેવાના છે ત્રીસ ખાલી કોઈ ડેમો નથી બરાબર છે તો આમાં પણ તમે આવી શકો છો એડમિશન શરૂ થઈ ગયા છે આના બરાબર છે અઢાર તારીખથી આપણે સ્ટાર્ટ કરવાની છે કઈ પણ ક્વેરી હોય તો ઉપર આપ કોલ કરી શકો છો બરાબર છે મહેશભાઈ સાહેબ તમે જે ભૂગલ ભણાવ્યું પછી આ બુક વાંચવાની જરૂર ન પડે થેન્ક યુ થેન્ક યુ થોડી ઘણી નજર ફેરી દઈ બાકી કઈ વાંધો આવે એવું નથી નવી જનરલ બેચ ડેમો લેક્ચર પચીસ છવ્વીસ નવેમ્બર સવારે સાત થી નવ રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે ઓફલાઈન છે બરાબર છે સરકારી નોકરીની તૈયારી એટલે અભયમ બરાબર છે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને રજીસ્ટ્રેશન કરાવીને નંબર મેળવી લેવો બરાબર છે અભયમ એકેડમી એડ્રેસ છે આપણું રામ મંત્ર મંદિરની પાછળ કાળિયાબીડ ભાવનગર ગણિતની તમે બે મંથ વેલિડિટી વાળી સ્પેશિયલ બેચ જુવાન સરની જે છે અવેલેબલ છે બસો સોળ રૂપિયામાં માત્ર બરાબર છે રીઝનિંગ પણ બે મહિનાની વેલિડિટી સાથે બસો સોળ રૂપિયામાં માત્ર અવેલેબલ છે તો એ પણ તમે લાભ લઈ શકો છો ચાલો તો તમને આઈડિયા આવી ગયો હશે થેન્ક યુ જાગુ રાવલ ભૂગોલ મસ્ત હશે થેન્ક યુ થેન્ક યુ ચાલો તો હવે પાછા આપણે આગળ વધીએ હા અજયભાઈ લાઈવ લેક્ચર જે છે એમાં તે જીઓગ્રાફીમાં હું હોઈશ અને બંધારણમાં પણ હું જ હોઈશ હવે ભૂગોળ અને બંધારણ બંને હું જ કરાવીશ ગુજરાત ભૂગોળ ભારત ભૂગોળ અને બંધારણ તો પોલીસ કોન્સ્ટેબલની લાઈવ બેચ હોય એમાં આખે આખું કરાવીશ પ્લસ પીએસઆઈ ફિલ્મ છે એમાં પણ તમારો આખે આખું આવી જશે બરોબર છે માત્ર એક હજાર સોળ રૂપિયા છે આમાં તો ખાલી એક વિષય એક વિષયમાં એટલા પૈસા વસૂલ છે હવે આમાં તો બધા વિષય તમારા આવશે કુલદીપ સર છે હાર્દિક સર છે જુવાન સર છે બધા આવવાના છે આમાં ઓકે ચાલો તો પાછા આપણે આગળ વધીએ તો આપણું નોકરેખ જે વારક્ષી ક્ષેત્ર આવ્યું નોકરેક તમને યાદ હોય તો મેઘાલયની અંદર મેં ભણાવ્યું છે ભારત ભૂગોળમાં આ મેઘાલય રાજ્ય છે એમાં ગારો ખાસી જૈન જે ટેકરી છે એમાં ગારોની ટેકરી જે છે ત્રણ ટેકરી છે ગારો ખાસી જૈન ખાંસી એમાં ગારોની ટેકરીનું ઊંચું શિખર એટલે નોકરેક છે ગારોની ટેકરીનું ઊંચું શિખર નોકરેક છે એ નોકરેક નેશનલ પાર્ક પણ છે અને જેવારક્ષી ક્ષેત્ર પણ છે ઓગણીસો અઠ્યાસીથી જેવારક્ષી ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે મેઘાલય રાજ્યમાં જ છે મેઘાલય રાજ્યમાં ગારો ટેકરી પર છે બરાબર કઈ ટેકરી પર ગારો ટેકરી પર જોવા મળશે બે હજાર નવથી યુનેસ્કોએ એને સૂચિબદ્ધ કરેલું છે બરાબર છે મેન એન્ડ બાયોસ્ફિયર એમએ બી પ્રોગ્રામ અંતર્ગત બરાબર છે લાલ પાંડા માટે પ્રખ્યાત છે લાલ પાંડા ઓલા પતંગમાં આપણે રીલ લાલ 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 પાંડા ગ્રીન આ પાંડા છે છે ચાલો ત્યાર પછી પંચમઢી જે વારક્ષિક ક્ષેત્ર ઓગણીસો નવ્વા નું પંચમઢી જે વારક્ષિક ક્ષેત્ર બરોબર છે મેં તમને જ્યારે સાતપુડા પર્વતમાળા કરાવરાવી સાતપુડા પર્વતમાળા આપણે જોઈ ગયેલા છીએ ગુજરાત થી ચાલુ કરી અને છત્તીસગઢ સુધી છે તો આ સાતપુડા આ પર્વતમાળામાં મેં તમને મહાદેવની ટેકરીઓ કરાવી છે મહાદેવની ટેકરીઓ મધ્યપ્રદેશની અંદર મહાદેવની ટેકરીઓ આવી છે કે જેની અંદર તે ધૂપગઢ આવેલું છે સાતપુડા નું ઊંચું શિખર આ મહાદેવની ટેકરીમાં જ પંચમઢી આવેલું છે આ પંચમઢી એ મધ્યપ્રદેશનું એક હિલ સ્ટેશન છે ફરવાલાયક હવા ખાવાનું સ્થળ હિલ સ્ટેશન એ પંચમઢી નેશનલ પાર્ક પણ છે અને પંચમઢી જીવ આરક્ષિત ક્ષેત્ર પણ છે તો મધ્યપ્રદેશમાં આવ્યું છે ક્યાં આવ્યું છે મધ્યપ્રદેશમાં આવેલું છે બે હાજર નવમાં યુનેસ્કો એને સૂચિબદ્ધ કર્યું છે અહીંયા ખિસકોલી ખિસકોલી માટે પ્રખ્યાત છે બરોબર છે ચાલો ત્યાર પછી સિમલીપાલ સિમલીપાલ ઓડિશા રાજ્યમાં મેં તમને સિમલીપાલ અને ભીતરકર્ણિકા બે નેશનલ પાર્ક કરાવેલા છે ઓડિશાની અંદર એમાં જે સિમલીપાલ છે સિમલીપાલ જે છે એ ઓડિશામાં આવેલું છે અને જે વારાક્ષિક ક્ષેત્ર પણ છે ઓગણીસો ને થી તો ઓડિશાનું સિમલીપાલ જે વારાક્ષિક ક્ષેત્ર બે હજાર નવમાં એ સૂચિબદ્ધ કરવામાં આવ્યું યુનેસ્કો દ્વારા અને આ આ પણ રોયલ બેંગોલ ટાઈગર માટે પ્રખ્યાત છે અહીંયા પણ છે બરાબર સિમલીપાલમાં પણ તમને જોવા મળશે ત્યાર પછી અચાનક માર અમરકંટક અચાનક માર અચાનક માર જોઈન નહીં અચાનક માર બરાબર છે તો અચાનક માર અમરકંટક સરસ મજાનું નામ છે બરાબર છે તો અચાનક માર અમરકંટક હવે અમરકંટક આવે એટલે આપણને ખબર પડી જાય કે અમરકંટક જે છે ને એ આ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર છે બરાબર છે થોડો ભાગ મધ્યપ્રદેશમાં છે અમરકંટકની ટેકરો થોડોક છત્તીસગઢમાં અમરકંટક શિખર છત્તીસગઢમાં છે એવું આપણે કહીએ છીએ પણ એ ટેકરી છે એટલે ટેકરી તો જાય ને બીજા રાજ્યમાં જઈ શકે કોઈ નાનો પાડી શકે તો મધ્યપ્રદેશ આ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ અહીંયા છે અચાનક માર અમરકંટક બરાબર છે આ બે હજાર પાંચમાં બનેલું આપણું જેવ આરક્ષિત ક્ષેત્ર છે બરાબર છે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જોવા મળશે બે હજાર બારમાં યુનેસ્કોએ આને સૂચિબદ્ધ કરેલું છે તો અચાનક માર અમરકંટક ત્યાર પછી છે ગ્રેટ નિકોબાર તો અહીંયા જે છે આંદમાન છે અહીંયા નિકોબાર છે એમાં કાર નિકોબાર અને ગ્રેટ નિકોબાર કાર નિકોબાર અને ગ્રેટ નિકોબાર આ જે ગ્રેટ નિકોબાર છે આ સૌથી દક્ષિણમાં આવેલું આપણું જે વારાક્ષ ક્ષેત્ર છે ગ્રેટ નિકોબાર સૌથી દક્ષિણમાં આવેલું બરાબર છે ઓગણીસો ને નેવ્યાસીમાં બનેલું છે આ જે વારાક્ષ ક્ષેત્ર તો આંદમાન નિકોબારમાં છે બે હજાર તેરમાં યુનેસ્કોએ સૂચિબદ્ધ પણ કરી દીધું છે જલચર ઘડિયાળ માટે પ્રખ્યાત છે મગર જેવું હોય મગર જેવું લાગે જલચર ઘડિયાળ તો જલચર ઘડિયાળ માટે પ્રખ્યાત છે બરાબર છે એટલે કે મગર જેવું જ દેખાય અને સૌથી દક્ષિણમાં આવેલું આપણું આ જીવનક્ષી ક્ષેત્ર છે ગ્રેટ નિકોબાર ગ્રેટ નિકોબાર ત્યાર પછી કાંચનજંગા બહુ ચર્ચા થયેલી કાંચનજંગાની મહાનિમાલયનું ભારતનું સૌથી ઊંચું શિખર એટલે કાંચનજંગા કાંચનજંગા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન પામેલું છે કાંચનજંગા સિક્કિમમાં આવેલું છે કાંચનજંગા સિક્કિમમાં આવેલું છે આઠ હજાર પાંચસો ને મીટર ઊંચાઈ છે ભારતનું બીજા ક્રમનું ઊંચું શિખર કાંચનજંગા છે એને જે જેવારક્ષિત ક્ષેત્ર પણ બનાવવામાં આવેલું છે બે હજારથી જેવારક્ષિત ક્ષેત્ર સિક્કિમમાં આવ્યું છે બે હજાર અઢારમાં યુનેસ્કોએ એને સૂચિબદ્ધ કરેલું છે લાલ પાંડા માટે પ્રસિદ્ધ છે શેના માટે લાલ પાંડા માટે અહીંયા લાલ પાંડા છે એ લાલ પાંડા આવી ગયો આ વખતે ઉત્તરાયણમાં લાલ પાંડા પીવરાવાનું છે આપણે બરાબર છે ચાલો લખન ગઢવી સર મેં જીપીએસસી જીઓગ્રાફી કોર્સ બાય કરેલો છે તો એમાં ભૌતિક ભૂગોળ છે એ પીએસઆઈ માટે ના ભૌતિક ભૂગોળ પીએસઆઈ માટે બહુ એટલું બધું અગત્યનું નથી ભૌતિક ભૂગોળ જો કરવું હોય ને તો છથી દસની સામાજિક વિજ્ઞાનમાં જે છે ને ઇનઅપ છે એમાં ઘણું બધું ભૌતિક ભૂગોળ ક્યાંક ને ક્યાંક છે તો છથી દસની સામાજિક વિજ્ઞાન કરશો એનું જે ભૂગોળ છે એ આવી જશે બરાબર એમાં આખે આખું ભૌતિક ભૂગોળ મેં જે જીપીએસસીમાં જે કરાવેલું છે રેકોર્ડેડ બેચની અંદર અવેલેબલ છે એ ભૌતિક ભૂગોળ ઓનલી ફોર જીપીએસસી છે તમને રસ હોય તો તમે તૈયાર કરી શકો છો એમાં કોઈ ઇશ્યુ પણ નથી આગળ ગમે કામ તો લાગશે જ બરાબર છે ચાલો તો હવે ત્યાર પછી પછી જોઈએ આપણે અગત્ય મલાઈ જેવા ક્ષેત્ર બરાબર છે બે હજાર એકમાં માં બનેલું અગત્ય મલાઈ હવે અગત્ય મલાઈ જે છે ને અહીંયા અહીંયા જે છે તમિલનાડુ અને કેરળમાં છે અગત્ય મલાઈ અગત્્ય મલાઈ આ બધું મલાઈ આવે ને એટલે તમિલનાડુ કેરળમાં આવ્યું જવાનું અન્ના મલાઈને મધુ મલાઈને બરાબર છે અગત્્ય મલાઈને તો અગત્ય મલાઈ જે જેવારક્ષિત ક્ષેત્ર તમિલનાડુ અને કેરળ બંનેમાં છે બે હજાર એકથી બનાવવામાં આવ્યું છે બે હાજર અઢારથી એને સૂચિબદ્ધ કર્યું છે યુનેસ્કોએ બરાબર છે અને શેના માટે પ્રખ્યાત છે તો કે એશિયાઈ હાથી માટે એશિયાઈ હાથી માટે પ્રખ્યાત છે બરાબર છે અગત્ય મલાઈ તો અગત્ય મલાઈ કેરળ તમિલનાડુમાં છે ત્યાર પછી પન્ના પન્ના નેશનલ પાર્ક પણ છે બરાબર છે આપણે મધ્યપ્રદેશમાં કીધું તો ને માધવ બાંધવ કાના પન્ના પંચમઢી પેચ તો પન્ના નેશનલ પાર્ક પણ છે અને પન્ના જેવા રક્ષક ક્ષેત્ર પણ છે બે થી બનાવવામાં આવ્યું છે જેવા રક્ષક ક્ષેત્ર મધ્યપ્રદેશની અંદર છે પન્ના ની અંદર તમને હીરાની ખાણો પણ જોવા મળશે બરાબર છે બે માં યુનેસ્કોએ સૂચિબદ્ધ કર્યું છે એ સાંભર અને હરણ માટે પ્રખ્યાત છે સાંભર હરણ માટે પ્રખ્યાત છે બરોબર છે પન્ના અરુણાચલ પ્રદેશમાં હોય ક્યાં હોય અરુણાચલ પ્રદેશમાં તમને યાદ છે ને આપડે બ્રહ્મપુત્ર અરુણાચલ પ્રદેશમાં શું કહીએ બ્રહ્મપુત્ર અરુણાચલ પ્રદેશમાં દિહાંગ તો કહીએ છીએ દિહાંગ તો અહીંયા શું છે દિહાંગ ઉપરથી જ આવડી જાય દિહાંગ એટલે બ્રહ્મપુત્રા થાય ને અરુણાચલ પ્રદેશમાં કહેવાય દિહાંગ તો દિહાંગ દિબાંગ અરુણાચલ પ્રદેશ દિહાંગ દિબાંગ આ દિબાંગ જે છે ને એ દિહાંગ ની પછી સહાયક નદી પણ છે દિબાંગ નામની સહાયક નદી પણ છે તો દિહાંગ દિબાંગ જે વારાક્ષિક ક્ષેત્ર ઓગણીસો ને માં અરુણાચલ પ્રદેશમાં આવેલું છે ક્યાં આવ્યું છે અરુણાચલ પ્રદેશમાં કસ્તુરી મૃગ માટે પ્રખ્યાત છે કસ્તુરી મૃગ માટે પ્રખ્યાત છે તો એનો ફોટો પણ અવેલેબલ છે આપણી પાસે બરાબર છે ત્યાર પછી છે દીબ્રુ શેખાવ દીબ્રુ શેખાવ મને બહુ મજા આવે દીબ્રુ શેખાવ બોલવાની બહુ મજા દીબ્રુ શેખાવ બોલું ઘરે એક લાખ કોઈ ગાંડા ન સમજે જોઈજો તો અસમમાં આવેલું છે અસમમાં આવું જ બધું બોલાય દીબ્રુ શેખાવ તો દીબ્રુ શેખાવ જે છે અસમમાં આવેલું છે બરાબર છે એ ઓગણીસો ને સત્તાવનમાં બનેલું જે વરક્ષ ક્ષેત્ર છે સૌથી નાનું છે ભારત દેશનું સૌથી નાનું છે આસમમાં આવેલું છે સાતસો પાંસઠ વર્ગ કિમી છે તો સૌથી નાનું દિબ્રુ શેખાવ શરૂઆતમાં આપણે જોઈ ગયા હતા દિબ્રુ શેખાવ સૌથી નાનું બરાબર છે ચાલો માનસ માનસ પણ તમને જોવા મળશે આસામની અંદર જ તે બરાબર છે આસામમાં જ છે માનસ તમને યાદ હોય તો કાઝીરંગા માનસ દિબ્રુ શેખાવ નામેરી આ બધા નેશનલ પાર્ક ક્યાં છે આસમમાં છે તો ત્યાં તે તમને જોવા મળશે માનસ તો માનસ નેશનલ પાર્ક પણ છે અને લંગુરિયા જેવો કેવો લંગુરિયા જેવો એટલે વાંદરા જેવો આ લંગુર છે બરાબર છે તો આ ગોલ્ડન લંગૂર છે આ હાથી છે તો એશિયા હાથી અને ગોલ્ડન લંગૂર માટે પ્રખ્યાત છે બરાબર ચાલો તો ક્યાં છે માનસ અસમમાં છે બરાબર કચ્છનું રણ કચ્છનું રણ બરાબર છે વિસ્તારમાં સૌથી મોટું જેવા રક્ષક ક્ષેત્ર એટલે કચ્છનું રણ છે બરાબર છે બે હાજર આઠ માં બનાવેલું છે અને યુનેસ્કો બે હાજર આઠ માં બનાવેલું બાર હાજર ચારસો ચોપન વર્ગ કિમી છે એટલે સૌથી મોટું છે વિસ્તારમાં તો સૌથી નાનું દિબ્રુ શેખાવ છે સૌથી મોટું કચ્છ છે આપણે ગુજરાતની અંદર કચ્છનું રણ કચ્છનું રણ જે વારક્ષી ક્ષેત્ર બે હજાર આઠ જેને જોવા મળે ત્યાર પછી કોલ્ડ ડેઝર્ટ કોલ્ડ જે ક્ષેત્ર હિમાચલ પ્રદેશ તો આ હિમાચલ પ્રદેશ છે હિમાચલ પ્રદેશમાં જોવા મળશે કોલ્ડ ડેઝર્ટ બરાબર છે સૌથી ઊંચાઈ પર આવેલું ઉચ્ચ ઉચ્ચતમ કહીએ ને બરાબર છે તો સૌથી ઊંચાઈ પર આવેલું છે કોલ્ડ ડેઝર્ટ હિમાચલ પ્રદેશની અંદર જોવા મળશે હિમ દીપડા માટે પ્રખ્યાત છે આ પણ છે હિમ દીપડા માટે પ્રખ્યાત છે બરાબર છે મેં ટેકરીઓ તમને કરાવેલી છે આંધ્રપ્રદેશ તેલંગણા આંધ્રપ્રદેશ તેલંગણામાં શેષાચલમની ટેકરીઓ છે એમાં જે શેષાચલમ જે વારક્ષક ક્ષેત્ર જે છે ને શેષાચલમ એ આંધ્રપ્રદેશમાં કહેવાય ક્યાં કહેવાય આંધ્રપ્રદેશમાં કહેવાય શેષાચલમ બરાબર છે શું છે સ્લેન્ડર લોરીસ બરાબર છે સ્લેન્ડર લોરિસ એનો ફોટો છે સ્લેન્ડર લોરિસ જે છે આમ જોવા જાવ તો ભારત અને શ્રીલંકામાં જોવા મળે છે આ સ્લેન્ડર લોરિસ બરાબર છે તો ભારતમાં ક્યાં જોવા મળે છે સ્લેન્ડર લોરિસ તો કે આંધ્રપ્રદેશમાં શેષાચલનમાં આંધ્રપ્રદેશના શેષાચલનમાં જોવા મળે છે બરાબર તો સ્લેન્ડર લોરિસ માટે તે પ્રખ્યાત છે આડુઆ શેષાચલમ આંધ્રપ્રદેશમાં શેષાચલમ સ્લેન્ડર લોરિસ માટે પ્રખ્યાત છે ભારત શ્રીલંકામાં જોવા મળે છે બરાબર છે એક પ્રકારની આ સ્લેન્ડર લોરીસ પ્રજાતિ તમને જોવા મળશે તો આ તા મિત્રો આપણા અઢારે અઢારે જેવ આરક્ષિત ક્ષેત્રો એમાંથી બાર જે મંડળ આરક્ષિત ક્ષેત્રો છે મતલબ કે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ જે યુનેસ્કોએ સ્ટાર્ટ કરેલો છે એ મુજબ એ બારને સૂચિબદ્ધ કરવામાં આવેલા છે આમ આપણા અઢાર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે આમાં આપણું પહેલું જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે નીલગીરી જેવા આરક્ષિત ક્ષેત્ર છે આપણું વિસ્તારમાં સૌથી મોટું એટલે કચ્છ છે વિસ્તારમાં સૌથી નાનું આરક્ષિત ક્ષેત્ર એટલે દિબ્રુ શેખાઓ છે સૌથી દક્ષિણોત્તમ જે છે એ ગ્રેટ નિકોબાર છે સૌથી ઊંચા પર આવેલું કોલ્ડ ડેઝર્ટ છે હિમાચલ પ્રદેશનું બરાબર છે આટલી માહિતી તમે યાદ રાખો એટલે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બીજું વિશેષ કાંઈ નથી તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવી હોય ક્લાસ થ્રી ક્લાસ ફોર જે તમારે જીપીએસસી જે આપી હોય એ બધા માટે આટલું ઇનપ છે બરાબર આનાથી વિશેષ તમારે કોઈ વધારે ડિટેલ કરવાની જરૂરિયાત મારી દ્રષ્ટિએ તો નથી ઓકે તો ક્ષેત્ર ફટાફટ વિદ્યાર્થી મિત્રો એક આપણે જાહેરાત કરી દઈએ કે આપણે જે કોન્સ્ટેબલ જે છે બરોબર છે તો કોન્સ્ટેબલ આપણે બેચ સ્ટાર્ટ કરી દીધી છે નવી લાઈવ બેચ છે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ પ્રિલિમ માત્ર એક હજાર સોળ રૂપિયા છે એક વર્ષની વેલિડિટી છે આની બરોબર છે આની અંદર તમને પોલીસ કોન્સ્ટેબલ પીએચઆઈ પ્રિલિમની પરીક્ષા આપણે તૈયારી કરાવીશું નવા આર મુજબ અભ્યાસક્રમમાં ફેરફાર સાથેની બેચ છે આ બેચમાં સંપૂર્ણ અભ્યાસક્રમ તમને લાઈવના માધ્યમથી આપવામાં આવશે દરરોજ લેક્ચરની પીડીએફ પણ તમને અપલોડ કરીને આપવામાં આવશે આ બેચમાં ટેસ્ટનો સમાવેશ આપણે નથી કરતા બીજી કોઈ ટેસ્ટનો સમાવેશ કરતા નથી બેચની વેલિડિટી એક વર્ષની રહેશે અઢાર નવેમ્બર બે હજાર ત્રેવીસ પહેલાં એડમિશન લેનારને એક મહિનો ની એક્સ્ટ્રા વેલિડિટી આપીશું કેમ કે સ્ટાર્ટ ક્યારે કરીએ છીએ આપણે અઢાર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આ સ્ટાર્ટ થઈ રહી છે બરાબર છે લાઈવ બે છે માત્ર એક હજાર સોળ રૂપિયા કિંમત છે બહુ કાંઈ ખાસ એટલી કિંમત છે નહીં બરાબર આમાં બધા વિષયો તમારા કવર થઈ જશે લાઈવમાં બરાબર છે તો શક્ય એટલા વિદ્યાર્થી મિત્રોને તમે જાણ કરો કે એક હજાર સોળમાં માત્ર અવેલેબલ છે બરાબર છે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે આવનારી પરીક્ષાઓ માટે ખૂબ કામ લાગશે તમને સ્પેશિયલ કોલેજ કોન્સ્ટેબલ બેચ પણ આપણે સ્ટાર્ટ કરી છે આમાં ખાલી ત્રીસ વિદ્યાર્થી જ લેવાના છે આ ઓફલાઈન છે આમાં કોઈ ડેમો નથી બરાબર છે લાભ પાંચમથી જ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અગિયાર અઢાર નવેમ્બરથી તે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એડમિશન શરૂ થઈ ગયા છે ગ્રાઉન્ડની તૈયારી પણ કરાવવામાં આવશે બરાબર છે આ ભાવનગર લેવલે આપણે સ્પેશિયલ બેચ સ્ટાર્ટ કરેલી છે ત્રીસ વિદ્યાર્થીઓ જ ખાલી આમાં આપણે લેવાના છે બરાબર છે નવી જનરલ બેચ સ્ટાર્ટ થઈ રહી છે આપણે ઉપર ભાવનગરની અંદર ડેમો લેક્ચર પચીસ છવ્વીસ નવેમ્બરના રોજ રાખવામાં આવ્યો છે સવારે સાત થી નવની આ નવી બેચ છે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે રજીસ્ટ્રેશન કરાવીને નંબર મેળવી લેવો ફરજિયાત છે બરાબર છે એડ્રેસ તમને બધાને ખબર જ છે ભાવનગરની અંદર આપણે કાળિયાબીડ પાસે ત્યાર પછી ગણિતની પણ તમને બે મંથ વાળી જુવાન સરની બેચ અવેલેબલ છે બસો સોળ રૂપિયામાં રીઝનિંગની પણ અવેલેબલ છે બસો સોળ રૂપિયાની અંદર એ બેચ પણ અવેલેબલ છે બરાબર પાયો બુક પાયો બુક આવી ગઈ છે જીસીઆરટી હાર્દિક સરની જબરજસ્ત મહેનત તમને અંદર જોવા મળે છે બરાબર સામાજિક વિજ્ઞાન છથી દસ સાથે સાથે અભ્યમ ઇનપુટ્સ પણ તમને જોવા મળશે અને તમામ વસ્તુ એક બુકની અંદર આવરી લેવામાં આવી છે જે જીસીઆરટી અત્યારે આપણે તૈયારી કરી રહ્યા છીએ જીસીઆરટીની લાઈવ બેચ પણ શરૂ છે એમાં પણ તમે જોડાઈ શકો છો બરાબર છે એમાં રેકોર્ડેડ વિડીયો પણ તમને અવેલેબલ થશે સુરતથી આવી જાઓ ભાવનગર આવી જાઓ કોઈ વાંધો નથી આ બધી જ સુવિધાઓ તમને અવેલેબલ છે બરાબર છે જય જયશ્રી ઓકે ચાલો તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં જોકે હવે આપણો ટૉપિક તો કમ્પલીટ થઈ ગયો છે આપણે જે વરક્ષી ક્ષેત્ર ભણાવવાના હતા એ કમ્પલીટ થઈ ગયા છે બરાબર છે પરીક્ષાઓ આવી રહી છે હવે તમે બહુ વિચાર ન કરકર કરો પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો સમય નહીં રહે પરીક્ષા આવી જશે છે વયે જશે અને આપણે નિજ્ઞાન રહેશું વિચારવાનું બંધ કરી દો અને શુભ મુહૂર્ત આવી ગયું છે હવે તમારે તૈયારી કરવાનું બરાબર છે સોલંકી રાહુલ સર તમારું ભૂગોળ ડીવાયએસઓ ફોરેસ્ટમાં ખૂબ હેલ્પફુલ થાય છે યસ યસ ડીવાયએસઓમાં પણ તમને કામ લાગ્યું હોય છે બંધારણ પણ તમને કામ લાગ્યું હોય છે આપણે જે કાંઈ બંધારણ ભૂગોળ ભણાવ્યું છે એમાંથી જ તમારે લગભગ બધું કવર થઈ જાય છે લેક્ચરમાંથી જ તે બહુ વધારે તમારે બીજું આડુઅળું કરવાની જરૂરિયાત રહેતી નથી જીપીએસસી હોય કે પછી તમે હમણાં કોઈ પણ વીએમસી વીએમસીનું બંધારણ અઘરું હતું છતાં વીએમસીના તમામ ક્વેશ્ચનો જે છે આપણા લેક્ચરમાંથી અવેલેબલ થઈ જાય છે માત્ર તો વ્યવસ્થિત તૈયારી કરો તમે લાઈવ આવો આપણે લાઈવમાં પણ મળીશું બરાબર છે હોસ્ટેલ સુવિધા અભિયમ તરફથી નથી પણ આજુબાજુમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ક્યાંક ને કાંઈક વ્યવસ્થા થઈ જાય છે અહીંયા તો બધું મળી રહે છે હોસ્ટેલ છે રૂમ છે બધું જ લાઇબ્રેરી વાયબ્રેરી બધું અવેલેબલ છે મુકેશભાઈ થેન્ક યુ જૂની બુક પાયોની જૂની બુક હોય તો ઠીક છે બાકી નવી લઈ લો તો સારું થોડા અપડેટેડ છે થોડા અભિયમ ઇનપુટ છે એટલે નવ અત્યારે જીસીઆરટી ઉપર બે જ વધારે છે તો નવી પણ લઈ લેવી સારી સત્યરાજસિંહ રાઠોડ સર તમારું ભૂગોળ એટલે કાંઈ ન ઘટે બાકી તમારા સૂત્રો તો બહુ જ હેલ્પફુલ થાય છે થેન્ક યુ થેન્ક યુ સત્યરાજસિંહજી જનરલ બેચ કરેલી છે કોન્સ્ટેબલ સ્પેશિયલ બેચ હા કોન્સ્ટેબલ સ્પેશિયલ બેચ કરી નાખો શું છે તમે અપડેટ રહેશો આરો રહેશો માહોલમાં રહેશો તો તૈયારી થશે તમે એકલા ગામડે વયા જશો ઘરે આવશો તો કદાચ નો માહોલ ઊભો થાય એટલે તૈયારીમાં જોડાઈ રહેવું છેલ્લે એવું કાંઈ હોય તો લાઈવ બેચ લઈ લેવા આવી શકે એમ ન હોય તો લાઈવ બેચ લઈ લેવી બરાબર છે યસ રોનકભાઈ તમારી કોમેન્ટ આવે છે રોનક કોમેન્ટ આવે છે રોનક નિલેશ વસાવા બંધારણ મસ્ત છે સર થેન્ક યુ થેન્ક યુ નિલેશભાઈ બસ આ બધા લોકોનો પ્રેમ મળતો રહે આ બધા લોકોનો સાથ સહકાર મળતો રહે એટલે અમારી એનર્જી બની રહે અમને મજા આવે અમારો ખોરાક શું છે આપ લોકોનો પ્રેમ અને એના તો અમે બહુ ભૂખ્યા છીએ તમે તમે જેટલો અમને સાથ સહકાર આપશો જેટલો અમારી સાથે જોડાયેલા લેશો એટલી અમને મજા આવશે એટલો અમારો ઉત્સાહ બન્યો રહેશે બસ અમારી સાથે જોડાયેલા રહો કુલદીપ સર તો ભાઈ કુલદીપ સર છે બરાબર છે એમાં તો કાંઈ ઘટે જ નહીં એ તો તમને મગજમાં આમ નાખી જ દેશે આશિષભાઈ મકવાણા હા ઠાકોર અમરસિંહજી સર તમે ફેવરિટ સર છો થેન્ક યુ અમરસિંહજી થેન્ક યુ આશિષભાઈ સારું ભણાવશો થેન્ક યુ હા હા લેક્ચર તો પતી ગયો છે બસ તમારી સાથે થોડો ઘણો પાંચ દસ મિનિટનો વાર્તાલાપ કરી લો એટલે મને પણ મજા આવે બરાબર છે તમારા નામથી હું પરિચિત થાવ તમારાથી પરિચિત થાવ તમે મારા બેસ્ટ ટીચર છો યસ યસ અમરસિંહજી થેન્ક યુ બસ આપ આપ લોકોનો પ્રેમ ચાલો તો હવે વધારે સમય નહીં બગાડી હવે આરામ કરો રીડિંગ કરો સર એન કરવાની કે નહીં સોલંકી રાહુલભાઈ જો તમે આપણી કોન્સ્ટેબલની લાઈવ બેચમાં કે એમાં કંઈક આવશો તો એમાં અમારા બધા વિડીયો એનસીઆરટી જીસીઆરટી બે જ છે બરાબર છે જે કાંઈ ભણાવીએ છીએ એનસીઆરટી જીસીઆરટી બે જ છે એ તમારું બધું આવી જશે ડોન્ટ વરી બરાબર છે તમે અભિયમ સાથે જોડાશો તો બધું આવી જશે તમારે અલગથી બહુ કાંઈ ખાસ કરવું પડશે નહીં ચર્ચા કરીશું બાયોગ્રાફીની પછી ક્યારેક થેન્ક યુ ઝાલાભાઈ ઉદ ઉદ્દતી ઉડતી ખિસકોલી ઉડતી ખિસકોલી અમારું નામ તો જોવો સર ઉડતી ખિસકોલી હા હા જોરદાર નામ છે તમારું સાંકેત ગૌતમ રિસ્પેક્ટેડ મેર યસ થઈ જશો એક બે માર્ક માટે જે લોકો રહી ગયા છે તૈયારી ચાલુ રાખશો તો થઈ શકશે હું આજે લાઈવમાં નવો છું યશ મહેતા આજે વેલકમ અભિયમમાં આપનું સ્વાગત છે સંજયભાઈ યશ ઓકે તમારા અમારા વિદ્યાર્થીઓ છે ઓકે કાયદો અત્યારે હોલ્ડ પર રાખો કાયદાનું નક્કી નથી શું થાય બરાબર છે શક્યતા તો નીકળી જવાની છે એટલે અત્યારે એ સાઈડમાં રાખો બીજું જીકે કરો આર આર આવવા દો થઈ જશે બધું કન્સેપ્ટ ક્લિયર તો સ્પર્ધાત્મક પરીક્ષાનો એક ગોલ્ડન રૂલ છે જે હું તમને કહી દઉં પાસ કરવાનો એક માત્ર એક જ ગોલ્ડન રૂલ સ્પર્ધાત્મકનો કે તમે એકવાર શરૂ કર્યું એટલે જ્યાં સુધી પાસ ન થાવ ત્યાં સુધી કન્ટિન્યુ રાખું બે વર્ષ અથવા ત્રણ વર્ષની કન્ટિન્યુઅસ તૈયારી તમારી મેક્સિમમ હશે તો લગભગ તમે કોઈને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી નાખશો મેં શબ્દ વાપરો બે ત્રણ વર્ષની કન્ટિન્યુઅસ તૈયારી જો કન્ટિન્યુ હશે પછી તમે ફોર્મ ભરો તૈયારી કરો પછી ગામડે વ્યાજ ફોર્મ ભરો તૈયારી કરો પછી ગામડે વ્યાજ તો બે ત્રણ મહિનામાં કે પાસ ન થઈ જવાય કન્ટિન્યુઅસ તૈયારી ઘણા લોકો છ મહિનામાં પાસ થઈ જાય ઘણા વર્ષ દિવસમાં થઈ જાય ઘણા બે ત્રણ વર્ષે મેક્સિમમ લગભગ ત્રણ વર્ષમાં નિર્ણય તમારો આવી જાય પણ કન્ટિન્યુટી હોય તો કન્ટિન્યુઅસ કોઈ પણ પ્રકારના પ્રોગ્રામો તહેવારો બધા બને ત્યાં સુધી સાઈડમાં મૂકી સતત છ થી આઠ કલાકનું રીડિંગ કન્ટિન્યુઅસ ડેલી થાય સ્પર્ધાત્મક પાસ થાય થાય ને થાય જ બરાબર છે આવજા નહીં કરવાની પાંચ દિવસ વાંચવું પાંચ દિવસ રખડું ત્રણ મહિના વાંચવું પંદર દિ રખડું આવું નહીં કરવાનું તો અઘરું પડશે બસ વાંચો 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 અને શક્ય એટલું રિવિઝન શક્ય હું હંમેશા રિવિઝનમાં ભાર મૂકાવું છું શક્ય એટલું રિવિઝન કરો જેટલું રિવિઝન થશે એટલું તમારો કોન્ફિડન્સ વધશે અને એટલું તમે પાસ થવાની નજીક પહોંચશો બરાબર છે ચાલો તો આજે એટલે જ એટલું જ રાખીએ બરોબર છે તમામ મિત્રોને આવનારી પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લય હિન્દ વંદે માતરમ રામ રામ ગુડ નાઇટ